સ્ટુડન્ટ આજે આઠમા ધોરણની અંદર એસએસ વિષયની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે પાઠ આઠમો ભણવાનું છે. તેનું નામ છે ભારતની સમસ્યાઓ અને તેના ઉપાય. પાઠના નામની ઉપરથી જ આપણને થોડો થોડો પાઠની અંદરનું જે વર્ણન છે એનો ખ્યાલ આવે છે કે ભારત દેશની અત્યારના સમયની જે મુખ્ય સમસ્યાઓ છે એ સમસ્યાઓ અને એ સમસ્યાઓ જો દૂર કરવી હોય તો એના માટેના કયા કયા ઉપાય કરી શકાય એના વિશેની સવિસ્તાર નોંધ આ પાઠની અંદર આપણને આપેલી છે. આખા પાઠને આપણે જેમ આગલા લેક્ચર્સમાં જે રીતે સમાજ વિજ્ઞાનના બધા પાઠને આપણે પોઈન્ટ વાઇઝ સમજતા ગયા છીએ એ જ રીતે આ પાઠને પણ આપણે એના જે મુખ્ય પોઈન્ટ્સ છે એના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા ભારત દેશની જે મુખ્ય સમસ્યાઓ જે છે એને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરેલી છે. છેલ્લા ચાર ભાગ છે. હવે આ ચાર ભાગમાં પહેલો ભાગ છે એ છે આંતરિક સમસ્યાઓ. પહેલા સમસ્યાઓનું માળખું આપણે આપણું જોઈ લઈએ. પહેલો ભાગ છે આંતરિક સમસ્યાઓ. આંતરિક સમસ્યાઓ એટલે દેશની અંદર સામાન્ય નાગરિકોને જે મુખ્યત્વે જે સમસ્યાઓ નડતી હોય છે એ સમસ્યાઓ એટલે આંતરિક સમસ્યાઓ. ત્યાર પછી છે પ્રાદેશિક સમસ્યાઓ. પ્રાદેશિક સમસ્યાઓ એટલે દેશના અલગ અલગ જે રાજ્યો છે એ રાજ્યોને પોતાના રાજ્યની અંદર જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ સમસ્યાઓ એટલે પ્રાદેશિક સમસ્યાઓ. ત્યાર પછીની જે છે સીમાવર્તી સમસ્યાઓ. સીમાવર્તી સમસ્યાઓ એટલે ભારત દેશને એના જે પાડોશી દેશો છે, મિત્ર રાષ્ટ્રો છે કે શત્રુ રાષ્ટ્રો છે એના તરફથી જે સંબંધોની અંદર જે સમસ્યાઓ ઊભી થતી હોય છે એ સમસ્યાઓનું જે ઉદ્ભવવા પાછળનું જે કારણ છે એ છે સીમાવર્તી સમસ્યાઓ. અને ત્યાર પછીની જે સમસ્યા છે એ છે કુદરતી સમસ્યાઓ, જે આખા વિશ્વમાં ફેલાયેલી હોય છે. કુદરતી સમસ્યા છે એ દરેક દેશને લાગુ પડે છે, જે આપણા દેશને પણ લાગુ પડતી હોય છે. એના મુખ્ય પોઈન્ટ આપણે બધાના જોઈ લઈએ. આંતરિક સમસ્યાની અંદર સૌથી પહેલો મુખ્ય અને ગંભીર પ્રશ્ન છે એ છે વસ્તી વધારો. ત્યાર પછી જે છે પોઈન્ટ એ છે નિરક્ષરતા. ત્યાર પછી છે મોંઘવારી. ત્યાર પછી છે ગરીબી, બેકારી, શહેરીકરણ, ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા અને આતંકવાદ. આટલી જે સમસ્યાઓ છે એ આપણા દેશની એક રીતે જોવા જઈએ તો મુખ્ય સમસ્યાઓ છે, જેના કારણે દેશનો વિકાસ અટકી જાય છે અથવા રોંધાઈ જાય છે. ત્યાર પછી બીજી જે સમસ્યા છે એ સમસ્યાના બે મુખ્ય ભાગ છે, ભાષાવાદ અને બીજો છે પ્રાંતવાદ. સીમાવર્તી સમસ્યાઓના કોઈ ભાગ અહીંયા ચોક્કસ લખેલા નથી, કારણ કે સીમાવર્તી સમસ્યાઓની અંદર અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ અલગ અલગ દેશને સર્જાતી હોય છે. ભારત દેશની અંદર પણ અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થયેલી હતી અને ભવિષ્યમાં પણ અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ શકે, એટલે એના કોઈ પણ ચોક્કસ પ્રકાર પાડી શકાય નહીં. ત્યાર પછીની જે સમસ્યા છે કુદરતી સમસ્યા, જેના પ્રકાર છે પૂર, ભૂકંપ, સુનામી, દુષ્કાળ, અતિવૃષ્ટિ અને જ્વાળામુખી વિસ્ફોટ. આપણે શરૂઆત કુદરતી સમસ્યાઓથી કરીએ સૌથી પહેલા, કારણ કે કુદરતી સમસ્યા જે છે એ દરેક દેશની નડતી સમસ્યા છે, એના કારણે દરેક દેશમાં આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. ધારો કે પૂર આવે એટલે પાણીનો એક સંપો ધસારો કોઈ પણ જમીનના વિસ્તાર ઉપર આવી જાય તો ત્યાં ખૂબ જ પ્રમાણમાં જાનમાલનું નુકસાન થતું હોય છે, લોકોને હેરાન કરી ભોગવવી પડતી હોય છે, પશુ પંખી અને પ્રાણીઓને પણ વિનાશનો સામનો કરવો પડતો હોય છે. કુદરતી સમસ્યાઓ જે કોઈ પણ છે, પૂર છે કે ભૂકંપ છે, સુનામી છે, દુષ્કાળ છે, અતિવૃષ્ટિ છે, જ્વાળામુખી વિસ્ફોટ છે, આ બધી સમસ્યાઓ એ પ્રકારની સમસ્યાઓ છે કે જે સમસ્યાઓ મનુષ્યના હાથની વાત છે નહીં, મનુષ્યનું એના આપત્તિઓ કે મુશ્કેલીઓ પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ છે નહીં. આનું જે કાંઈ પણ પરિણામ આવે એ પરિણામ દરેક મનુષ્ય જાતિ ભોગવવું જ પડે છે. ધારો કે પૂર આવે તો એનું પણ નુકસાન ભોગવવું પડે અને ભૂકંપ આવે તો એનું પણ નુકસાન ભોગવવું પડે. આ કોઈ પણ સમસ્યા એવી નથી કે જેની પૂર્વાનુમાન એટલે પૂર્વાગાહી આપણે કરી શકીએ. ભૂકંપ ક્યારે આવવાનો છે, ક્યાં આવવાનો છે, કોઈ પણ અત્યારના સમયમાં એવી કોઈ પણ ટેકનોલોજી શોધાઈ નથી કે જેની મદદથી આપણે એવું જાણી શકીએ કે આ જગ્યાએ આટલા વાગે આટલી તીવ્રતાનો ભૂકંપ આવશે, કે આ જગ્યાએ આટલી તીવ્રતાથી પૂર આવશે, કે આ જ્વાળામુખી આટલા સમય પછી આટલા વાગે વિસ્ફોટ એમાં થશે.
એવી કોઈ પણ ચોક્કસ આગાહી આ સમસ્યાની અંદર થઈ શકતી નથી. એનું પરિણામ એવું આવે છે કે જે સમસ્યાઓની આગાહી નથી થઈ શકતી એના કારણે એ જાણવું મુશ્કેલ હોય છે કે એની તીવ્રતા કેટલી હોઈ શકે, ભૂકંપ કેટલી તીવ્રતામાં આવશે, એનાથી નુકસાન કેટલું થશે, કે પૂર કેટલું ઝડપથી કે કેટલું મોટું આવશે અને એનાથી કેટલું નુકસાન થઈ શકે એ કોઈ પણ વ્યક્તિ જાણી શકે નહીં, કારણ કે એની પૂર્વ આગાહી આપણે કરી શકતા નથી. એટલે પરિણામ એવું આવે છે કે આ બધી સમસ્યાઓ અચાનક આવી જવાને કારણે એમાં નુકસાન પણ ખૂબ મોટા પ્રમાણમાં અને એનો જે વિસ્તાર છે, નુકસાનીનો વિસ્તાર છે, એ પણ ખૂબ મોટા પ્રમાણનો વિસ્તાર હોય છે. ત્યાર પછી સીમાવર્તી સમસ્યાઓ છે. સીમાવર્તી સમસ્યાઓની અંદર આપણા દેશના પાડોશી દેશો સાથે, ધારો કે પાકિસ્તાન છે કે અફઘાનિસ્તાન છે, ચાઇના છે, કે એવા કોઈ પણ દેશો સાથેની જે કોઈ પણ પ્રકારની સંધિઓ થઈ રહી હોય, કોઈ પણ પ્રકારના જેને ઇંગ્લિશમાં એગ્રીમેન્ટ કહેવાય, જેને એના માટે અત્યારે થોડા સમયથી એક શબ્દ અંગ્રેજીમાં ચલણમાં છે, જેને MOU આપણે કહીએ છીએ, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. જો કોઈ પણ પ્રકારના એવા MOUs કરેલા હોય કોઈ પણ કંપની દ્વારા કે આ કંપનીની જે પણ પ્રોડક્ટ છે, ધારો કે ચાઇના કંપનીની કોઈ એક બલ્બ બનાવતી કંપની છે, એ ભારત દેશની અંદર આટલા બલ્બ આ સમયની અંદર મોકલી આપશે. હવે ધારો કે એમાં પણ સમસ્યા સર્જાઈ, બંને દેશો વચ્ચેના સંબંધ બગડી ગયા, અથવા કોઈ પણ XYZ કારણના લીધે બંને દેશોનો એકબીજા સાથેનો સંબંધ અત્યારે તૂટેલો છે અથવા અટકેલો છે, તો એ જે પ્રોડક્ટ છે, જે એ જે વસ્તુ, જે મટીરિયલ બનેલું છે અથવા જે બલ્બ બનેલું છે, એ પ્રોડક્ટ કાં તો એ ચીન ચાઇનામાં ને ચાઇનામાં જ રહી શકે, અને કાં તો પછી જો ભારત દેશમાં આવી ગયા હોય અને એનું જો વેચાણ થતું નથી હોય તો એનું વેચાણ અટકાવી દેવામાં આવે છે. આવી બધી સમસ્યાઓના કારણે મૂળ તો જે સામાન્ય નાગરિકો હોય, જે આ વસ્તુઓનો ઉપયોગ કરવાના છે, અથવા જે તે દેશના નાગરિકો, એને જ એની મુશ્કેલીઓનો સામનો ભોગવવો પડતો હોય છે. ત્યાર પછીની સમસ્યા છે પ્રાદેશિક સમસ્યા. પ્રાદેશિક સમસ્યા એટલે એવી સમસ્યા કે આ સમસ્યાઓની અંદર મુખ્ય એના બે ભાગ છે, ભાષાવાદ અને પ્રાંતવાદ. ધારો કે કોઈ એક રાજ્ય છે, ધારો કે ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ, તો ગુજરાત રાજ્યની અંદર જો ભાષાવાદની સમસ્યા ઊભી થાય તો શું થાય? સૌથી પહેલું તો દરેક જે રોજગારીની જે તકો છે, સરકારી રોજગારીની તકો કે બિન સરકારી રોજગારીની તકો, ખાનગી ક્ષેત્રની રોજગારીની તકો, બંનેની અંદર જો ભાષાવાદ હોય તો ભાષાવાદના કારણે લોકોની અંદર સામાન્ય માનસિકતા એવી પ્રકારની બદલાઈ જાય છે કે ગુજરાતની અંદર રહેતા વ્યક્તિઓ જે ગુજરાતી બોલે છે એમને જ હંમેશા રોજગારીની તક સૌથી પહેલા મળવી જોઈએ. શું કામ? કારણ કે ગુજરાતી બોલે છે, ગુજરાતી સમજે છે, જાણે છે, લખી શકે છે, વાંચી શકે છે, એટલા માટે સામાન્ય નાગરિકને ગુજરાતી વ્યક્તિ હોય અને કોઈ જગ્યાએ નોકરી કરતો હોય અને એની સાથે જો વાતચીત કરવાની થાય તો સામાન્ય નાગરિક એની સાથે વાતચીત કરવી એના માટે સરળ બને. હવે એ જ જગ્યાએ જો કોઈ એવો વ્યક્તિને આપણે પસંદગી કરવામાં આવે રોજગારી માટે કે નોકરી માટે કે જે ગુજરાતી જાણતો નથી, લખતા નથી, લખી નથી શકતો કે વાંચી નથી શકતો, પણ આપણા દેશની જે રાષ્ટ્રભાષા છે એ રાષ્ટ્રભાષા જાણે છે, લખી પણ શકે છે અને વાંચી પણ શકે છે અને બોલી પણ શકે છે, તો આપણા રાજ્યના જે લોકો હોય એની સામાન્ય માનસિકતા બી હોય કે આને આપણે ગુજરાતી ભાષામાં કોઈ પણ વસ્તુ સમજાવી શકીએ નહીં. તો ભાષાવાદના કારણે પણ એકબીજા જે રાજ્યના લોકો છે એના વચ્ચે દુશ્મનીનો ભાવ ઉત્પન્ન થતો હોય છે. તેવી રીતે પ્રાંતવાદ, આપણા ગુજરાત રાજ્યની ધારો કે વાત કરીએ તો ગુજરાતમાં પણ આપણે 3-4 પ્રાંત છે. ધારો કે કચ્છનો એક પ્રાંત છે, ઉત્તર ગુજરાતનો એક પ્રાંત છે, પછી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડનો એક પ્રાંત છે, ત્યાર પછી દક્ષિણ ગુજરાતનો એક પ્રાંત છે. તો જો આપણે એની માનસિકતા રાખીએ કે દક્ષિણ ગુજરાતમાં કોઈ વ્યક્તિ મધ્ય ગુજરાતમાં કે સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડમાં નોકરી કરવા ન દઈ શકે, કે ઉત્તર ગુજરાતમાં કોઈ વ્યક્તિ દક્ષિણ ગુજરાતમાં નોકરી કરવા કે કોઈ પણ પ્રકારના ધંધા કે વેપાર કે રોજગાર કરવા ન દઈ શકે, તો એના કારણે દક્ષિણ ગુજરાતના કે ઉત્તર ગુજરાતના કે સૌરાષ્ટ્ર કચ્છના લોકોને એકબીજા વચ્ચે જે વૈમનસ્ય ઉત્પન્ન થાય, એકબીજા વચ્ચે જે દુશ્મની ઊભી થાય, એના કારણે વેપાર ધંધો અટકી જાય, રોજગારીની તકો પણ જોખમાઈ જાય, આ બધા પ્રશ્નોનો આપણે સામનો કરવો પડતો હોય છે. આ છે પ્રાદેશિક સમસ્યા. હવે આપણે જે વાત કરવાની છે એ સમસ્યા જે મુખ્ય સમસ્યાઓ છે એની વાત કરવાની છે. આંતરિક સમસ્યા જે આપણા દેશને લગતી સમસ્યા છે, જે આખા દેશમાં ફેલાયેલી સમસ્યા છે, એમાં સૌથી પહેલો પોઈન્ટ જે છે એ છે વસ્તી વધારાનો પોઈન્ટ. હવે તમારા પુસ્તકની અંદર તો બધું ડિટેલમાં આપેલું છે, છતાં પણ આપણે પોઈન્ટ વાઇઝ એટલા માટે સમજીએ છીએ કે આ બધા પોઈન્ટ્સ જે છે એ જો આપણને યાદ રહે તો આ પાઠ આપણને સમજવો પ્રમાણમાં સરળ પડે અને ઈઝી પડે.
વસ્તી વધારો એટલે વસ્તી વિસ્ફોટ એટલે કોને કહેવાય? કે દેશની વસ્તી વૃદ્ધિનો દર છે, એક વર્ષની અંદર આટલી વસ્તી વધી, એક વર્ષની અંદર આટલી વસ્તી વધી, એ જે વસ્તી વૃદ્ધિનો દર છે એ સતત વધતો જાય. આ વર્ષે 5 લાખ બાળકોનો જન્મ થયા, આવતા વર્ષે 7 લાખ બાળકોનો જન્મ થાય, એના પછી આ વર્ષે 15 લાખ બાળકોનો જન્મ થાય. જો વસ્તી વૃદ્ધિનો દર સતત વધતો જાય તો એ વસ્તી વૃદ્ધિના દરને સતત વધવાની જે કન્ડિશન છે, એ જે સિચ્યુએશન છે, જે પ્રવૃત્તિ છે, એને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે. લાંબા ગાળા સુધી જો ઝડપ થતી રહે તો એને આપણે વસ્તી વિસ્ફોટ કહેતા હોઈએ છીએ. હવે જો વસ્તી વિસ્ફોટ થાય તો એના કારણે પ્રશ્નો કેવા કેવા ઉભા થાય આપણા જીવનમાં? સૌથી પહેલો પ્રશ્ન રહેવાનો પ્રશ્ન ઉભો થાય, બાળકોના જન્મ જો દેશની અંદર વધતા જાય અથવા વસ્તી દેશની અંદર વધતી જાય તો દેશની જે જમીનની જે વિસ્તાર છે એ તો એટલો એટલો જ રહે છે, પણ એના પરિણામ એના પરિમાણમાં શું થાય છે? જે વસ્તી વધારો છે, જે લોકોની રહેવાની સંખ્યા છે એ વધતી જ જાય છે. જમીનનો વિસ્તાર એટલો જ રહે છે પણ લોકોની સંખ્યા વધતી જાય છે. એટલે શું થાય છે કે એક ચોરસ મીટરના વિસ્તારમાં ધારો કે 2 જણા કે 3 જણા રહેતા હોય તો વસ્તી વધારાના કારણે એટલા જ ચોરસ મીટરના વિસ્તારમાં, એટલે એક જ ચોરસ મીટરના વિસ્તારમાં 10 થી 12 જણાએ ફરજિયાત રહેવું પડે છે. આપણે ઘણી વખત બોમ્બેની અંદર એને 4 હોય કે નાના ઝૂંપડી જેવા ઘર હોય તો એમાં જોતા હોઈએ છીએ કે એક રૂમની અંદર કે નાનકડી ઓરડીની અંદર 7 થી 10 જણાનું કુટુંબ એક જ રૂમની અંદર રહેતા હોય છે. તેના પાછળનું કારણ છે એ વસ્તી વધારો જ છે. ત્યાર પછી બીજી જે તકલીફ છે એ ખોરાકની તકલીફ થાય છે. ઉત્પાદન ક્ષમતા એક દેશની એક લિમિટ સુધી થઈ શકે, કારણ કે આપણા દેશનો જમીનનો વિસ્તાર પણ એક લિમિટેડ વિસ્તાર છે, એના પ્રમાણે ઉત્પાદન ક્ષમતા થઈ શકે. જો વસ્તી વધારો સતત થતો જાય પણ ઉત્પાદન તો એટલું એટલું જ થવાનું છે, એના માટે એક છોડની ઉપર બીજો છોડ ઉગાડી ન શકાય, એક અનાજના પાકની ઉપર બીજો અનાજનો પાક લઈ ન શકાય, તો પરિણામ શું આવે? જે લોકો ખોરાક લેવા વાળા વ્યક્તિઓ છે એનો જો પ્રમાણમાં એનું જો પ્રમાણ વધી જાય અને ખોરાકનું પ્રમાણ એટલું ને એટલું રહે તો ખોરાકની અછત આપણા દેશમાં સર્જાતી હોય છે. ખરેખર પ્રેક્ટિકલી જોઈએ તો ખોરાકની અછત થતી હોતી નથી, પણ વસ્તી વધારો હોવાના કારણે આપણે એવું સમજી શકીએ છીએ કે ખોરાકની તંગી આપણા દેશમાં ખૂબ વધારે રહે છે. ત્યાર પછી જે છે એ અને લખી બધી સમસ્યાઓ છે. રોજગારીની તકો આપણને ઓછી મળે છે. ધારો કે કોઈ એક ક્લાર્કની ભરતી આવે, એક ઓફિસની અંદર 5 ક્લાર્કની ભરતી આવે તો એના માટે એક સાથે 15 જણા એના માટે એપ્લાય કરતા હોય છે, પણ જગ્યા કેટલી છે? માત્ર એક. હવે એક જગ્યાને પૂરી કરવા માટે, એક જગ્યાને ભરવા માટે 15 લોકો એક સાથે એપ્લાય કરે છે, શું કામ? એનું એકમાત્ર કારણ છે વસ્તી વધારો છે. એવી રીતે તબીબી જે સેવાઓ છે, ડોક્ટરની સેવાઓ છે, હોસ્પિટલની જે બધી સેવાઓ છે એ પણ સામાન્ય માણસોને મળી શકતી નથી. આપણે આ રોગચાળાના સમયની અંદર અવારનવાર આપણે જોતા રહીએ છીએ કે આપણી સરકારી હોસ્પિટલોની અંદર, સિવિલ હોસ્પિટલોની અંદર જે દર્દીઓની સંખ્યા છે એનો ઉત્તરોત્તર વધારો થતો જાય છે, પણ ડોક્ટરોની સંખ્યા અને સરકારી દવાખાનાની ક્ષમતા એ એક સીમિત ક્ષમતા હોય છે. ધારકો કોઈ શહેરની અંદર સરકારી હોસ્પિટલ છે તો એ હોસ્પિટલની અંદર ઓછામાં ઓછા શક્ય હોય ત્યાં સુધી, ધારો કે દાખલા તરીકે આપણે માની લઈએ તો એક સરકારી હોસ્પિટલની અંદર 30 કે 40 જેટલા ડૉક્ટર કાર્ય કરતા હોય, પણ એ 30 કે 40 ડૉક્ટરની સામે રોજ ત્યાં આવવાવાળા દર્દીઓની સંખ્યા હજારોમાં હોતી હોય છે. ધારો કે 1000 કે 2000 દર્દીઓ રોજ બતાડવા માટે, ચેકઅપ માટે આવતા હોય, પણ દર્દીઓને ચેક કરવા માટે ડૉક્ટરની સંખ્યા 30 જ છે. એટલે એક ડોક્ટરને ઓછામાં ઓછા 100 થી 200 જેટલા પેશન્ટને, એટલા દર્દીઓને રોજ અવારનવાર ચેક કરવા પડતા હોય છે. એટલે તબીબોની જે તબીબી જે સુવિધા મળવી જોઈએ દરેક વ્યક્તિને પૂરેપૂરી સંતોષપૂર્વકની, એ સંતોષપૂર્વકની તબીબી સેવા મળી શકે નહીં. તો આ બધી સમસ્યાઓ વસ્તી વિસ્ફોટના કારણે થતી હોય છે. ત્યાર પછી જે છે એ છે નિરક્ષરતા. આ પણ એક બહુ મહત્વની મુશ્કેલીની સમસ્યા આપણા દેશ માટે થઈ ગયેલી છે. નિરક્ષરતાના કારણે આ એના પછીની જે તમામ જે સમસ્યાઓ છે બધી જ સમસ્યાઓ ઊભી થતી હોય છે. જો આ એક સમસ્યાનો આપણે નિવારણ કરી લઈએ તો આ નિવારણના કારણે બધી સમસ્યા આપણા જીવનમાંથી દૂર થતી હોય છે. હવે
એવી રીતે જો નિરક્ષરતાને દૂર કરવી હોય, નિરક્ષરતા એટલે લોકોની અંદર શિક્ષણનો અભાવ, સાક્ષરતાનો અભાવ. સાક્ષરતા જો આપણે હોય તો ધીરે ધીરે આપણા અંદર નવો વિચાર આવે, નવું જ્ઞાનની આપણે શોધ કરતા રહીએ. શિક્ષિત વ્યક્તિ જે છે, જે ભણેલ વ્યક્તિ છે, પોતાના વિચારો હોય, પોતાના અભિપ્રાયો, પોતાના માન્યતાઓ, પોતાના ખ્યાલો હોય, એ બધું સારામાં સારી રીતે, અસરકારક રીતે એકબીજા પ્રત્યે રજૂ કરી શકતા હોય છે. એવી રીતે કોઈ અશિક્ષિત વ્યક્તિ છે, એને પણ કોઈ શિક્ષિત વ્યક્તિ છે એ સારામાં સારી રીતે સમજાવી શકતો હોય છે. જો નિરક્ષરતાનું પ્રમાણ આપણા દેશની અંદર ઓછું થઈ જાય તો મોટાભાગની મુશ્કેલીઓ આપણા દેશની અંદર ઓછી થઈ જતી હોય છે. કારણ કે જેમ શિક્ષણનો વ્યાપ આપણા દેશની અંદર વધશે તેમ રોજગારીની તકો ઊભી થશે. રોજગારીની તકો ઊભી થશે એટલે માણસોને કામ મળવાની શરૂઆત થઈ જશે. કામ મળવાની શરૂઆત થઈ જશે એટલે દેશના વિકાસની પણ શરૂઆત થઈ જશે. દેશના વિકાસની શરૂઆતની સાથે સાથે વ્યક્તિનો પોતાનો વ્યક્તિગત વિકાસ પણ શરૂઆત થતી હોય છે, જેથી એના કુટુંબનું ભરણ પોષણ સારામાં સારી રીતે કરી શકતો હોય છે. ત્યાર પછીની સમસ્યા છે એ મોંઘવારીની સમસ્યા છે. હવે આપણને પેલો પ્રશ્ન એવો થાય કે મોંઘવારી એટલે શું? તો જે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે, ખોરાક છે કે પાણી છે કે કોઈ પ્રકારનું ઈંધણ છે, આ બધી વસ્તુઓના જે ભાવ છે તેમાં ભાવ વધારો થતો જાય, જે સામાન્ય માણસની મુખ્ય જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં જો ભાવ વધારો થાય તો એવા ભાવ વધારાની જે સમસ્યા છે એને મોંઘવારીની સમસ્યા કહેવામાં આવે છે. હવે મોંઘવારી સમસ્યા થવાનું કારણ શું હોય, શું કામ થાય મોંઘવારીની સમસ્યા, તો એના એના જે પરિબળો છે એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલું પરિબળ છે સંગ્રહ કરવી. કોઈ એક વસ્તુનું જાજા સમય સુધી, લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખે. હવે ધારો કે આપણા ઘરની અંદર એક મહિનાની અંદર 7 કે 8 કિલો ખાંડની આપણે આવશ્યકતા હોય, 7 કે 8 કિલો ખાંડની આપણે જરૂરિયાત હોય, અને આપણા બાજુવાળા જે પાડોશી છે એના ઘરની અંદર 10 થી 12 કિલોની ખાંડની રોજે એક મહિનાની અંદર આવશ્યકતા હોય, તો આપણે સામાન્ય રીતે શું કરીએ, આપણે 7 કિલોની જ આપણી મર્યાદા છે, આપણે 7 કિલોની જ ખાંડની જરૂરિયાત છે, છતાં પણ આપણે 12 કે 15 કિલો ખાંડ લઈ લઈએ છીએ, એનો સંગ્રહ કરી રાખીએ છીએ. એનું પરિણામ શું, આપણે જરૂરિયાત તો 7 કિલોની જ છે, 7 કિલોથી વધારે આપણે જરૂરિયાત નથી, તો એનું પરિણામ શું આવે છે કે એ જે સંગ્રહ તમે કરી રાખેલી વસ્તુ છે એ સંગ્રહ કરેલી વસ્તુ પાડોશીને તો ઉપયોગ થવાની નથી, તો એને જ્યારે એ વસ્તુ લેવા જવાની થાય ત્યારે એ વસ્તુનો ભાવ ઓલરેડી વધેલો હોય છે, કારણ કે એનો સંગ્રહ પહેલેથી આપણે ઓલરેડી આપણે આપણા ઘરની અંદર કરેલો છે. આ તો મેં તમને આપણા ઘરનું ઉદાહરણ આપેલું છે. એવી રીતે જો આખા દેશનો વિચાર કરીએ, આખા દેશમાં જો આ રીતે સ્ટોરેજ બધા કરવા માંડે તો જરૂરિયાતની જે વસ્તુઓ છે એની અછત તો સર્જાય પણ સાથો સાથેના ભાવમાં પણ એકદમ વધારો થઈ જાય છે. એટલે સંગ્રહ કોઈ આપણે કરવી જોઈએ નહીં. ત્યાર પછી જે છે બીજું પરિબળ વસ્તી વધારો, જે મેં તમને કીધું એમ વસ્તી વધારો છે મુખ્ય સમસ્યા છે આપણા દેશની, એને લગતી આ બધી સમસ્યાઓ છે. વસ્તી વધારાને કારણે ઉભવાની સમસ્યા ઉભી થવાની થવાની છે. ધારો કે એક પાણીની બોટલ છે એના 10 રૂપિયાનો ભાવ છે, એ પાણીની બોટલ આજથી 15 વર્ષ પહેલા 5 રૂપિયામાં કે 7 રૂપિયામાં વેચાતી, પણ હવે 10 રૂપિયામાં વેચે છે, એનું કારણ શું છે? એમાં વેચવાની જે પ્રોડક્ટ છે એ તો પાણી જ છે, એનું બીજું કઈ નથી, પણ તેમ છતાં એની ભાવમાં કે કિંમતમાં વધારો થયો છે. શું કામ? કારણ કે એની માંગ, એની ડિમાન્ડ, એને ખરીદવા વાળી વ્યક્તિઓની સંખ્યા એ આજથી 15 વર્ષ પહેલા હતી એના કરતા 3 ગણી કે 4 ગણી વધી ગઈ છે. એટલે એ પુરવઠો પૂરો કરવા માટે વધારે માણસોની જરૂર પડે છે, અને વધારે માણસોની જરૂર પડે એટલે એને વધારે વળતર આપવું પડે. એટલા માટે પ્રોડક્ટની જે વેલ્યુ છે, એ વસ્તુની જે મૂળ કિંમત છે, એ મૂળ કિંમતમાં પણ સ્વાભાવિક રીતે વધારો થતો જ હોય છે. એવી રીતે ગરીબી, જે આપણા દેશની સૌથી મોટી અને વિકરાળ સમસ્યા છે. ગરીબી કહેવાય કોને? તો કે ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, પછી તબીબી સારવાર, રોજગાર, આવી બધી જે પાયાની જરૂરિયાત હોય
પણ આજે બધી પાયાની જરૂરિયાત જે વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ન મળતી હોય, અને એવી સ્થિતિ જો કોઈ પણ માણસને સર્જાય તો એને ગરીબીની સ્થિતિ કહેવામાં આવે છે. આ બધી જ પાયાની જરૂરિયાતો જે વ્યક્તિ સંતોષી ન શકે, એને ન મળતી હોય પૂરેપૂરી, તો એને ગરીબીની સમસ્યા કહેવામાં આવે છે. હવે આપણા દેશની અંદર જે ઝૂંપડપટ્ટીઓ છે, મુખ્યત્વે ગરીબ લોકો ઝૂંપડપટ્ટીઓમાં એમાં રહેતા હોય છે, એની પાછળ જવાબદાર પરિબળ જે છે એ છે નિરક્ષરતા. એવું ક્યારેય ન બની શકે કે ગરીબ વ્યક્તિ ભણી ન શકે, ગરીબ વ્યક્તિ શીખી ન શકે. એને પણ સામાન્ય માણસની જેમ બે આંખ બે કાન એક નાક બે હાથ બે પગ એવું સૌ ભગવાન આપેલું છે, તો એને પણ પોતે મહેનત કરી અને પોતાના જીવનનું ગુજરાન, પોતાના ઘરનું કે પરિવારનું ગુજરાન ચલાવવું જોઈએ. પણ એ ક્યારે બની શકે? જો એનામાં સાક્ષરતાનો ગુણ હોય તો, જો એનામાં સાક્ષરતાનો અભાવ હોય તો એ આ જીવન હંમેશા ગરીબ જ રહે છે. એટલે પછી નિરક્ષરતાના અભાવના કારણે માણસનું માનસિક સ્વાસ્થ્ય છે એ હળબળી જાય છે, અને પછી એ બાળમજૂરી છે કે નશાકારક દ્રવ્યોનું સેવન છે, પછી અસામાજિક પ્રવૃત્તિઓ છે, એ બધામાં ભાગ લેતો થઈ જાય છે, અને પરિણામે પોતાના શરીરને, પોતાના મનને, પોતાના પરિવારને, કુટુંબને અને એક હદે પોતાના દેશને પણ નુકસાન પહોંચાડે છે. હવે આ ગરીબીને દૂર કરવા માટે સરકારે જે પગલાઓ લીધા છે એના અમુક પગલાઓની આપણે વાતચીત કરીએ. ઘણી બધી યોજનાઓ દેશની અંદર અત્યારે એવી ચાલી રહી છે કે જે યોજનાઓની અંદર ગરીબ લોકો જે છે, જે સામાન્ય કરતા પણ પછાત લોકો, જેના જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવાનો વિકટ પ્રશ્ન ઉભો થયો છે, એના માટે પણ સરકારે ઘણી બધી યોજનાઓની શરૂઆત કરી છે. મનરેગા નામની એક શરૂઆત છે દેશની અંદર, જેની અંદર જે લોકો રોડ ઉપર રહે છે, રસ્તા ઉપર રહે છે, એમને રાત્રે સુવા માટેની જગ્યાનું ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. એવી રીતે અન્ય ક્ષેત્રો જે આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ ચાલતા હોય છે, એ અન્ય ક્ષેત્રોની અંદર મફતના ભાવે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર, કોઈ પણ પ્રકારના રૂપિયા લીધા વગર ગરીબ લોકોને ભોજન કરાવવામાં આવે છે. હવે ઘણી બધી જે યોજનાઓ છે દેશ દ્વારા, દેશની સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, એ એક પંચવર્ષીય યોજના છે. પંચવર્ષીય યોજના એટલે 5 વર્ષ ચાલતી યોજના, એવી યોજના પણ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. હવે એ યોજનાથી શું થાય છે કે શિક્ષણ અને આરોગ્યની અદ્યતન સુવિધાઓ લોકોને મળવા લાગે છે પંચવર્ષીય યોજનાઓના લાભના કારણે. પછી નાના મોટા ઉદ્યોગ છે એમાં રોજગારીની તકો પ્રમાણમાં વધતી જાય છે સરકારના લાભ મળવાના કારણે. તેથી બેકારીનું પ્રમાણ જે છે, જે લોકો કામ વગર રહેલા હોય છે અને ગરીબ હોય છે, એવા લોકોનું પ્રમાણ થોડું ઘણું ઘટતું જાય છે. તો આ બધી યોજનાઓને કારણે, પંચવર્ષીય યોજના, બીજી સરકારની અલગ અલગ યોજનાઓને કારણે ધીરે ધીરે આંશિક રીતે ગરીબી દેશમાંથી ધીરે ધીરે ઓછી થતી જતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે બેકારી. બેકારીનો પ્રશ્ન એટલે રોજગાર ન મળવો. એ પ્રશ્ન ઉભો થવાનું મુખ્ય કારણ છે વસ્તી વધારો, જે આપણે પહેલા પણ જોયું. વસ્તી વધારાના કારણે મુખ્યત્વે મોટાભાગની સમસ્યાઓનું ઉત્પન્ન થતી હોય છે. બેકારી એટલે શું થાય કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને રોજગાર શોધવા છતાં રોજગાર મળતો ન હોય તો તેને બેકાર લોકોમાં તેની ગણતરી કરવામાં આવે છે. હવે એ થવા પાછળનું કારણ જે છે એના મુખ્ય બે કારણ છે. એક તો વસ્તી વધારો અને બીજું યાંત્રિક શક્તિનો વધુમાં વધુ ઉપયોગ. કોમ્પ્યુટરાઇઝ કાર્ય પદ્ધતિ જે છે, જ્યાં માણસોની પ્રમાણમાં ઓછી જરૂર પડે છે અને મશીનો પોતાનું કામ પોતાની રીતે ખૂબ ચોકસાઈપૂર્વક કરતા જાય છે, એટલે જ્યાં મશીનો માણસ કરતા પણ સારી રીતે ચોકસાઈપૂર્વકનું કામ કરતા હોય છે, તો સ્વાભાવિક છે કે જે વ્યક્તિને કોઈ પણ પ્રોડક્ટ બનાવી છે કે કોઈ પણ વસ્તુ બનાવી છે, મશીનમાં જેટલી ચોક્કસતા આવે એટલી ચોક્કસતા માણસના સ્વભાવના કારણે અથવા એની પોતાની આવડતના કારણે ઘણી વખત આવી શકતી હોતી નથી. એટલે મશીનો ત્યાં કામ કરતા હોય ત્યાં માણસોની જરૂર મોટા ભાગે પડતી નથી, એટલે માણસો પાસે બેકારીનો પ્રશ્ન ઉભો થઈ જાય છે. એટલે બીજો પ્રશ્ન મેં જેમ તમને કીધો એ વસ્તી વધારો. વસ્તી વધારાના કારણે પણ બેકારી સર્જાતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એ છે શહેરીકરણ. શહેરીકરણ એટલે શહેરોમાં જે વસ્તીની સંખ્યા છે દિવસે ને દિવસે વધતી જાય છે, એટલે વસ્તી ગીચતા. જે મેં તમને 1 ચોરસ મીટરની થોડા સમય પહેલા વાત કરી કે 5 લોકો રહેતા હોય અને પછી હવે વસ્તી વધારાના કારણે
દસ કે પંદર લોકો રહેતા હોય તો એ વસ્તી ગીચતાનું એક ઉદાહરણ છે. એક ચોરસ મીટર અંદર પહેલા કેટલા લોકો રહેતા હતા, હવે એક ચોરસ કિલોમીટર અંદર કેટલા લોકો રહે છે, તો વસ્તી ગીચતાનું પ્રમાણમાં છે એ ઉત્તરોત્તર વધારો થતો જાય છે. પરિણામે શહેરમાં પાણી, રહેઠાણ, વીજળી, વાહન વ્યવહાર, આરોગ્ય, શિક્ષણ આ બધાની પ્રમાણમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે શહેરીકરણના કારણે. પછી આપણે જે શહેરની અંદર જે ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટીઓ છે એના નિકાલ માટે સરકારે પણ ઘણા બધા પ્રોગ્રામ અને ઘણી બધી યોજનાઓ બનાવી છે. આવાસ યોજનાઓ બનાવી છે, મફત શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે, પીવાનું શુદ્ધ પાણી છે એ પણ આપવાની શરૂઆત કરી છે. સ્વચ્છતા છે અત્યારના સમયની મુખ્ય માંગ છે, એનું પણ સરકાર તરફથી એક નાનું અમથું યોગદાન કરવામાં આવ્યું છે. અને સામાન્ય જનતાને પણ એક અપીલ કરવામાં આવી છે કે પોતાના જીવનમાં અને પોતાના દેશની અંદર શક્ય હોય ત્યાં સુધી સ્વચ્છતાનું પાલન કરવું. ત્યાર પછી જે છે એ ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે. ભ્રષ્ટાચાર પણ આપણા દેશની એક ખૂબ મોટી અને વિકટ સમસ્યા થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર એટલે સામાન્ય રીતે જે વસ્તુ આપણા હકની નથી કે અધિકારની નથી, તેમ છતાં આપણે તે મેળવવા માટે કે વાપરવા માટે કંઈક ચૂકવવું પડે, તેને કહેવાય છે ભ્રષ્ટાચાર. જે કોઈ અધિકારીની જે ફરજ છે એ ફરજ એ નિભાવતો નથી અને આપણે એ કાગળની કે કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે છતાં પણ આપણને એના કાગળની એ કાગળ કે વસ્તુ મળતા નથી, તેના માટે આપણે લાંચ રૂશ્વત આપવી પડે છે. કોઈ પણ પ્રકારે એક કે બે પ્રકાર આપણે એના પૈસા આપવા પડે છે. એ જે સમસ્યા છે એ સમસ્યા છે ભ્રષ્ટાચારની સમસ્યા છે. ભ્રષ્ટાચાર મુખ્યત્વે કયા સ્વરૂપમાં જોવા મળે છે? આપણને છેતરપિંડી છે કે લાંચ રૂશ્વત છે, પછી પક્ષપાતી વલણ છે કોઈનું, એ સ્વરૂપમાં જોવા મળતું હોય છે. હવે ભ્રષ્ટાચાર માટે આપણા દેશની અંદર પણ એક કાયદો વ્યવસ્થા છે, તો દેશમાં એની કઈ પ્રકારે કાયદો વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે? તો ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે સરકારે 1964 ની અંદર કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધ બ્યુરો નામની એક સંસ્થા સ્થાપેલી હતી, જે આ લાંચ રૂશ્વતના જે કેસ હોય, જે ગુના હોય એને પકડી પાડે છે અને એ વ્યક્તિઓને ગુનાહિત ઇતિહાસ હોવાના કારણે યોગ્ય સજા પણ અપાવે છે. ઈસવીસન 1988 થી ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. એક એવો કાયદો પણ બનાવવામાં આવ્યો છે ઈસવીસન 1988 થી કે ભ્રષ્ટાચાર જે ભ્રષ્ટાચારના સ્વરૂપોની મેં તમને વાત કરી, કોઈ પણ પ્રકારનો સ્વરૂપનો ઉપયોગ કરી કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે છે તો એમને એના ભ્રષ્ટાચારના કાર્ય બદલ એને યોગ્ય સજા પણ આપવામાં આવે છે. ત્યાર પછીની સમસ્યા છે સાંપ્રદાયિકતા. સાંપ્રદાયિકતા એટલે એક ધર્મનું વધારે મહત્વ આપવું અને બીજા ધર્મને ઓછું મહત્વ આપવું. આ સમસ્યા છે, એ સમસ્યા ઉત્પન્ન થવાનું કારણ પણ નિરક્ષરતા જ છે. સામાન્ય માણસના ની સમજણની અંદર બે માનસિકતા હોય છે કે મારો ધર્મ સૌથી સારો છે અને ઊંચો છે અને સામેવાળી વ્યક્તિનો ધર્મ મારા ધર્મ કરતા પ્રમાણમાં નીચો છે અને ખરાબ છે. કોઈ પણ ધર્મની અંદર એવો ઉલ્લેખ નથી કે મારો ધર્મ ઊંચો છે કે મારો ધર્મ નીચો છે. દરેક ધર્મની અંદર હંમેશા એક જ વાત કહેલી છે કે પૃથ્વી ઉપર રહેતા દરેક વ્યક્તિઓએ હંમેશા એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ. પણ આ સમજણ દરેક વ્યક્તિમાં નથી હોતી, જેના કારણે સાંપ્રદાયિકતાની સમસ્યાનો ઉદ્ભવ થાય છે. જેના કારણે એકબીજા ધર્મો પ્રત્યે, એકબીજા જૂથો પ્રત્યે, એકબીજી જ્ઞાતિઓ પ્રત્યે એક પ્રકારની દુશ્મનીનો જન્મ થાય છે અને જેના કારણે દેશને આર્થિક રીતે અને સામાજિક રીતે બંને રીતે નુકસાની ભોગવવી પડતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એ આતંકવાદનો પ્રશ્ન છે. આતંકવાદ એટલે આપણે અત્યારના સમયની જોગવાઈ પ્રમાણે આપણે ઘણા સમયથી આ શબ્દથી જાણતા છીએ, આપણને ખ્યાલ છે આતંકવાદ એટલે શું. છતાં પણ આપણે સમજીએ કે આતંકવાદ એટલે કેટલાક લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રોનો ઉપયોગ કરીને સામાન્ય જે માણસો છે એ માણસોના મનની અંદર ભય, ત્રાસ કે હિંસાના ભાવો ઉત્પન્ન કરતો હોય છે, જેના કારણે આતંકવાદ નામનું જે ઝેરી કૃત્ય છે એ સમાજમાં ફેલાતું જાય છે. હવે આતંકવાદને રોકવા માટે
શું કરી શકાય? આતંકવાદને જો રોકવો હોય તો એના માટેના બે પરિબળો જ ઉપયોગી છે. પહેલા તો બેકારી ઘટાડવી પડે, બેકારી ઘટાડવી પડે એટલે રોજગારીની તકો ઊભી કરવી પડે. રોજગારીની તકો ક્યારે ઊભી થાય? જ્યારે આપણી અંદર સાક્ષરતા આવે તો. અને જો સાક્ષરતા આપણી અંદર આવે તો જ બેકારી ઓછી થાય, બેકારી ઓછી થાય તો જ લોકો આતંકવાદ તરફ પ્રેરાતા ઓછા થાય. આતંકવાદ થવાનું કારણ શું છે? ઘરની આર્થિક, સામાન્ય રીતે જે ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હોય, જેનો આર્થિક ઇતિહાસ છે પરિવારનો સારો ન હોય, તેને કોઈ પણ પ્રકારે પોતાની આર્થિક પરિસ્થિતિને સદ્ધર કરવા માટે, સારી કરવા માટે એક કે બે પ્રકારના કામો કરવા પડતા હોય છે. જે અમુક કાર્યો જે છે એ દેશહિતમાં પણ નથી હોતા, જે હિંસા ફેલાવે છે અને જેના કારણે દેશને અને સામાન્ય માણસોને નુકસાન થતું હોય છે, પણ એ વ્યક્તિઓના મનની અંદર એક એવો ભાવ સામાન્ય જન્મ લેતો હોય છે કે આ કાર્ય કરવાથી મારા દેશને નુકસાન ભલે થાય, પણ મારા પરિવારના આ કાર્ય કરવાથી ખૂબ જ પ્રસન્નતા મળે છે અને એમનું આર્થિક ઉન્નતિ થાય છે. પણ ખરેખર હકીકતમાં એ વાત એકદમ ખોટી છે. આતંકવાદથી માત્ર ને માત્ર દેશને, એ વ્યક્તિને અને એના પરિવારને નુકસાની જ થતી હોય છે, બીજું કાંઈ થતું નથી. તો આ પાઠની અંદર આપણે સમસ્યાઓનું, ભારતની જે સમસ્યાઓ હતી એના માળખાની ચર્ચા કરી. આંતરિક સમસ્યાઓ કોને કહેવાય, પ્રાદેશિક સમસ્યાઓ કોને કહેવાય, સીમાવર્તી સમસ્યાઓ કોને કહેવાય અને કુદરતી સમસ્યાઓ કોને કહેવાય. દરેક સમસ્યાઓની આપણે વિસ્તૃત ચર્ચા કરી. કુદરતી સમસ્યાઓ જે છે એ પૂર્વ નિયોજિત ન હોઈ શકે, એને આપણને પહેલાથી અંદાજ ન આવી શકે, એટલું એનું નુકસાન પ્રમાણમાં બીજા બધા કરતા વિકરાળ સ્વરૂપમાં આવતું હોય છે. ત્યાર પછી સીમાવર્તી સમસ્યાઓ, એકબીજા દેશ વચ્ચેની જે સમસ્યાઓ છે એના વિશેની પણ ચર્ચા કરી. ત્યાર પછી પ્રાદેશિક સમસ્યાઓ, અલગ અલગ રાજ્યોની એકબીજા વચ્ચેની અંદર ભાષાવાદ કે પ્રાંતવાદના કારણે જે સમસ્યાઓ ઊભી થતી હોય છે એના વિશેની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આંતરિક સમસ્યાઓ, અલગ અલગ દેશમાં છે અલગ અલગ પ્રકારની, એક દેશના ની અંદર, આખા દેશની અંદર, અલગ અલગ રાજ્યોમાં કે આખા દેશની અંદર જે સમસ્યાઓ મુખ્યત્વે મૂળભૂત રીતે ઊભી થતી હોય છે તેની પણ આપણે ચર્ચા કરી છે. આ રીતે આ બધા જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સને આપણે યાદ રાખવાના છે, સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારા પાઠ્યપુસ્તકની અંદર આ પાઠને ખૂબ શાંતિથી આ કોઠાને યાદ રાખીને વાંચવાની તૈયારી કરવાની છે. થેન્ક યુ.